સ્થાનિક બુટલેગરનો હુમલો. સ્ટોલ સંચાલક દ્વારા સ્ટોલ પાસે વિદેશી દારૂનો ધંધો કરતા હોય ધંધો કરવાની ના પાડતા હુમલો કરાયો. હુમલામાં ઈજાગ્રસ્ત સ્ટોલ સંચાલક અને ભાગીદારને સારવાર અર્થે બારડોલી સરદાર હોસ્પિટલ ખસેડાયા. પ્રાપ્ત માહિતી અનુસાર ભૂપેન્દ્રસિંહ તોમર અને તેમના ભાગીદાર દીપક સરોજે બારડોલીના શિવાજી ચોક પાસે સીવ તરબૂચ અને ફ્રૂટ સેન્ટરનો સ્ટોલ ધરાવે છે. આ સ્ટોલ પાસે બારડોલીના સ્થાનિક બુટલેગરના માણસો અવારનવાર વિદેશી દારૂનો વેપલો કરતો હોય સ્ટોલ સંચાલક દ્વારા ધંધો ન કરવા માટે મૌખિકમાં ના પાડી હતી. ગત રોજ રાત્રે સ્ટોલ સંચાલક દ્વારા સ્ટોલ પાસે દારૂનો ધંધો ન કરવાનું કહેતા બુટલેગર અને તેમના સાથીદારો ઉશ્કેરાઈ જઈ સ્ટોલ સંચાલકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલ સ્ટોલ સંચાલકોને સારવાર અર્થે સરદાર સ્મારક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે બારડોલી પોલીસે ફરિયાદી ભૂપેન્દ્રસિંહ તોમરની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. કઈ નહીં, હું તરબૂજની દુકાન પર બેસેલો હતો. મેં અને મારા પાર્ટનર દીપકભાઈને મેં રાજીવ ખાનસી દારૂવાળો બેસેલો હતો મારી સાથે, તો એમને એમ કીધું કે અહીંયા નહીં બેસવાનું, રોજ રોજ આવીને અહીંયા અમારો ધંધો છે અહીંયા નહીં બેસવાનું, કેમ કે અહીંયા તમે બેસો તો અહીંયા પોલીસવાળા અમને આવશે અને અમને પકડી લઈ જશે તમારી સાથે. અહીંયા તમે રોજના આવો અને દારૂનો ધંધો કરો અહીંયા દુકાનમાં. બસ કંઈ નહીં, એમાં બોલાબોલી થઈ ગઈ. એમાં પછી એમના ભાઈ, એમના પોયરાઓ, એના ભાઈ લોકો બધા આવીને પછી મારવાની ધમકી આપી. અહીંયા અત્યારે હું મારા માણસને બોલાવું, હું તમને માર ખવડાવું. પછી એના પછી એ લોકોની આખી ગેંગ આવી અને પછી મને મારા પાર્ટનરને બંને કોલર છે એમ કે જાનથી મારી નાખો, એમ કે આજે તો તમને એમ કે પટાવી નાખો, તમારા બાપની જગ્યા છે એમ કે અમે અહીંયા જ કરશું ધંધો, તમારે જે કરવું હોય તો કરી લે. કઈ નહીં, ત્યાં આવે અને ડિક્કી ખોલે અને એ બધું વેપાર આપણો ચાલુ રાખે અને અમે ના પડીએ અહીંયા રાતના ટાઈમમાં. અમારે લેડીઝ પબ્લિકને અહીંયા પબ્લિકો પછી આવે સારું નહીં લાગે, તમારે નહીં બેહવાનું અહીંયા. એ લોકો પાસે કઈ એક્ટિવા ગાડી છે દારૂ નો? બીજું કઈ નઈ, કડો હાથમાં લઈને પછી આવ્યો, ડાયરેક્ટ આવ્યો ગાડી પરથી આવ્યો. એના પપ્પા સાથે એના પોયરાની વાત થઈ, એમ કે અત્યારે મારા માણા મૂકવું એવી રીતના કહીને ગયા રાજીવ ખાનથી. પછી એમના પોયરા આવ્યો અને પછી ડાયરેક્ટ વાતચીત કઈ નઈ, ડાયરેક્ટ હમલો જ કરી લાગ્યો. કેમ કે તમારી બહુ વધી ગયેલી છે, એમ કે તમારા બાપની જગ્યા છે, એમ કે અહીંયા ધંધો કરતા છે, ધંધો બધો બંધ કરી નાખો તમારો. એમ કે જાન રાખી કઈ નથી, એ મને ધમકી આપીને ગયેલા એમ કે તમે અહીંયા ધંધો કઈ રીતના કરી શકો. અને સાહેબ અહીંયા મને 3 ટાંકા આવેલા છે અને આમ મારા મિત્રને 2 ટાંકા આવેલા છે. આમ કઈ નહીં, આ લોકોનો આવી રીતના મારા મારી આવી રીતના દારૂ વેચે અને વધતી ગયા. અમે તો સેક્શન આપીએ, 2 લાખ 3 લાખ રૂપિયા સેક્શન આપીએ એમાં, તમે કોમું કરી લેવો એમ કે એવું કહીને પછી ધમકી આપીને જતા રહી. એમ કે તમને અહીંયા જીવવાનું તમારો બંધ કરી દઉં, મારો તો ધંધો આ જ છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.